આમ તો ચોમાસાની સિઝન ચાલુ થઈ ગઈ છે અને કેટલાક વિસ્તારમાં સારો એવો વરસાદ થયો હતો તો ખેડૂતોએ ખેતીની શ્રી ગણેશાય કર્યા હતા। ત્યારે વાત કરવામાં આવે તો અરવલ્લીની, અરવલ્લી જિલ્લામાં કેટલાક વિસ્તારમાં ખેતી લાયક વરસાદ વરસ્યો હતો ત્યારે ખેડૂતોએ ખેતીની શરૂઆત કરી હતી। ત્યારે બીજી બાજુ અરવલ્લીના મેઘરજ તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા 10 દિવસ પહેલાં ખેતી લાયક વરસાદ પડ્યો, જેમાં વરસાદ સારો પડવાના કારણે રેલાવાડા, જીતપુર, ઈસરી, તરકવાડા, નવાગામ સહિત અનેક વિસ્તારમાં વરસાદ ખેતી લાયક હોવાથી ખેડૂતોને પોતાના ખેતરમાં મોંઘા ભાવનું સોયાબીન લાવી ખેતી કરી હતી। પરંતુ ખેતી કર્યા બાદ સોયાબીન જમીનમાંથી તો બહાર ઊગી નીકળ્યું છે, પણ હાલ છેલ્લા 1 અઠવાડિયાથી વરસાદ પાછો ખેંચાતા હવે ઊગી નીકળેલ સોયાબીનનો પાક નષ્ટ થવાના આરે છે। ખેડૂતોના જણાવ્યા મુજબ હવે જો 1-2 દિવસમાં વરસાદ નહીં પડે તો સોયાબીનનો પાક સંપૂર્ણ નષ્ટ થઈ જશે। ત્યારે આવા સમયે વરસાદ પાછો ખેંચાતા મોંઘા ભાવના બિયારણ લાવીને ખેતી કરી રહ્યા છે અને હવે વરસાદ ન આવતા ખેડૂતો મૂંઝાયા છે। જયદીપ ભાટિયા, ZS TV, અરવલ્લી। અત્યારે આ સાલ વરસાદ વહેલી તકે થવાથી અમે ખેતીવાડી વહેલા કરી દીધી છે, પણ વરસાદ દગો થઈ ગયો છે, પાછળથી વરસાદ પાછળ તો થયો નથી, એટલે ખેતી નિષ્ફળ જવાની શક્યતા છે। જો વરસાદ વહેલી તકે 1-2 દિવસમાં ન થાય તો પાક નિષ્ફળ જશે અને ખેડૂતોને માથે દેવું પડશે તેવી શક્યતા છે, અને સરકાર આમાં ખેડૂતોને કંઈક પ્રોત્સાહન આપે તો બહુ સારું છે। ખેડૂતોને ખર્ચો મોંઘો પડે તેવો છે, મોંઘું બિયારણ અને ખેડવાના ભાવ પણ મોંઘા થઈ ગયા છે અત્યારે, એટલે ખર્ચો બહુ કર્યો છે ખેડૂતોએ, અને સોયાબીનની વાવણી જ વધારે કરી છે, એટલે આ વર્ષે